नमस्कार मित्रों, द रेडिएंट इंटरनेशनल स्कूल धोरण 10 संस्कृत एम आपने काव्य तेर गीता कृतमना त्रण श्लोक सुधी आगळना पार्ट में जोयुं हतुं। हवे आपणे आगळ जोईए चौथो श्लोक के जे चौथा अध्यायनो 39मो श्लोक छे। एमां कृष्ण अर्जुन ने समझावे छे के श्रद्धावान लगते ज्ञान कोण मेळवी शके छे। श्रद्धावान जेने श्रद्धा छे ए लोको ज ज्ञान मेळवी शके छे। मारुं ज्ञान ईश्वरीय ज्ञान आध्यात्मिक ज्ञान। तत्पर जे सावधान छे ए ज्ञान लेवा माटे हमेशा ए तैयार रहे छे, सावधान रहे छे। ए वळी संयम इंद्रिय जेने इंद्रियो संयम मां छे, जेने बस मौज शौक में ज जीवन व्यतीत नहीं करी देवो, संयमित रहीने ज्ञान माटे तत्पर रहेवू छे। अने ज्ञान पर जेने श्रद्धा छे ए लोको ज ज्ञान मेळवी शके छे। लभते एटले मेळवी शके, मेळवे छे। ज्ञानम लब्ध्वा परम शांति, अने ज्ञान मेळवीने लब्ध्वा परा मेळवीने परम शांति अचिरेण अचिरेण खूब टूंक समयमां, चिरेण लांबो समय अचिरेण टूंक समयमां अधिगच्छति मेळवे छे। अने आ प्रकारे ए ज्ञान मेळवीने खूब टूंक समयमां परम शांति मेळवे छे। हवे आपणने एम थाय कि आ ज्ञान मेळवानुं ने श्रद्धावान रहेवानुं ने पाछुं सावधान रहेवानुं ने इंद्रિયોને સંયમિત રાખવાની આ બધું કેવી રીતે શું કામ કરવાનું? તો ભાઈ આ શ્લોકને આપણે આપણા જીવનમાં અને આપણી બાબતમાં આપણે જે મેળવવાનું છે એમાં કેવી રીતે લાગુ પાડી શકીએ તો હું તમને સમજાવું। તમારું જ અત્યારે જે ઉદાહરણ છે, તમારું અત્યારે જે કામ છે, શું કામ છે? જ્ઞાન મેળવવાનું ને ભણવાનું। તો ભણવાની ઉપર સૌથી પહેલા તમારી શ્રદ્ધા હોવી જોઈએ। અમુક દાખલા છે ગણિતના, અમુક વિજ્ઞાનના સિદ્ધાંતો છે, અમુક ભાષાના નિયમો છે, વ્યાકરણના નિયમો છે, જે કંઈ પણ આપણું ભણવાનું સિલેબસ છે એની ઉપર પહેલાં આપણને વિશ્વાસ હોવો જોઈએ કે આ મને આવડશે જ, હું એને શીખી લઈશ, અને પછી આપણે તત્પર રહેવું જોઈએ। જ્યાંથી પણ એ શીખવાનું છે ત્યાં આપણે સાવધાની હોવી જોઈએ કે મારે શીખવાનું છે, ઇન્ટરેસ્ટ હોવો જ જોઈએ। અને પછી સંયત ઇન્દ્રિય, ઇન્દ્રિયોને સંયમિત રાખવી પડે। જ્યારે ભણવાનું ચાલતું હોય, પરીક્ષા આપવાની હોય, અથવા આપણે ટ્યુશન ક્લાસીસમાં કે સ્કૂલના ક્લાસીસમાં ભણવાનું હોય, અને ત્યારે પછી બીજા બધા લોકો, સોસાયટીના મિત્રો હોય કે પરિવારના કોઈક લોકો હોય, બધા મૂવી જોવા જાય છે, પણ આપણી એ આગળના દિવસે પરીક્ષા છે તો આપણે મૂવી જોવા ના જઈ શકીએ, ત્યારે આપણે સંયમ રાખવો પડે આપણી પોતાની ઉપર, અને ઇન્દ્રિયને સંયમિત રાખીને કંટ્રોલમાં રહીને આપણે એ કામ કરવું પડે તો જ જ્ઞાન મેળવી શકાય ને, તો જ પરીક્ષા સારી રીતે આપી શકાય। તો આવા જે લોકો છે જે તત્પર છે જ્ઞાન મેળવવા માટે, વળી જેની જ્ઞાન પર શ્રદ્ધા છે અને જેની ઇન્દ્રિયો સંયમિત છે, અર્થાત કે આપણે કેટલા ડેડિકેટ રહી શકીએ છીએ આપણા કાર્ય પ્રત્યે, એ ઉપર આપણને કોઈ પણ જ્ઞાન મળવું આધારિત હોય છે। અને પછી એ જ્ઞાન મેળવીને, જ્ઞાન લબ્ધવા, જ્ઞાન મેળવીને પરમ શાંતિ, ખૂબ પરમ શાંતિ અચિરેણ ખૂબ ટૂંક સમયમાં અધિગચ્છતિ મેળવી શકે છે। એકવાર આપણે આટલી બધી કોશિશોથી જ્ઞાન મેળવી લીધું છે પછી શાંતિ છે ને, બસ એવું જ અહીં શીખવવામાં આવ્યું છે। અહીં અધ્યાત્મ જ્ઞાનની વાત અને એવા જ જ્ઞાનની વાત આપણે આપણા જીવનમાં કેવી રીતે લાગુ પડી, આ શ્લોક અત્યારના સમય માટે કેટલો પ્રોપર છે તો એ આ રીતે પ્રોપર છે। તમે વિદ્યાર્થી છો તો વિદ્યાર્થીઓને માટે એ આ રીતે લાગુ પડશે કે ભણવાનું તત્પરતાથી હોવું જોઈએ। વળી ભણવાના સમયમાં આપણે ટીવી જોવાનું ને મૂવી જોવાનું ને બગીચામાં ફરવા જવાનું કામ ના કરી શકીએ, સંયમિત રહેવું પડે, વળી શ્રદ્ધા હોવી જોઈએ। વિદ્યા છે ને મિત્રો,
विद्या ए चौपड़ी में बंद होय ने ए चौपड़ी की कीमत हसे 100 रुपया 200 रुपया 50 रुपया पण ए कीमत नथी जोवानी आपणे पण एनी अंदर नुं जे लखाण छे ए ज्यां सुधी आपणा माटे जीवंत न होय अंदर जे लखायेलुं छे ए मारा माटे धबकतुं होवुं जोईए ए जीवतुं होवुं जोईए लाइफ आपणा माटे होय तो ए आपणने तरत मळी जाय छे अने आवी रीते जीवंतताथी विद्या रूपी देवी सरस्वती ज्यां सुधी आपणी समक्ष जीवंत न थाय आपणी बुक्स नी रूप में आपणने ज्यां सुधी एनी पर श्रद्धा नथी मम्मी पर केवी श्रद्धा छे के मम्मी मारा माटे आ करवानी छे पप्पा पर केवो विश्वास छे बस एवुं ज आपणने आपणी विद्या पर आपणा ज्ञान पर ए मारो ज छे ए श्रद्धा होवी जोईए चौपड़ी में लखायेला शब्दों चौपड़ी में लखायेलू लखाण ए ज्यां सुधी आपणा माटे जीवंत ना होय त्यां सुधी ए आपणुं नहीं थाय मम्मी पप्पा पुस्तकों खरीदीने आपी शकशे पण ए पुस्तकों में लखायेलू जे छे ए तो तमारे ज करवानुं छे जे ते व्यक्तिए स्वयं करवुं पड़े छे माटे श्रद्धा होवी जोईए एनी माटे तत्परता होवी जोईए અને પછી આપણે એના માટે સંયમિત હોવા જોઈએ સંયમ હોવો જોઈએ પોતાની જાત પર કે પછી ટીવીમાં સારું મૂવી આવે છે તો જોવા બેસી નહીં જવાનું કેમ કે ભણવાનો ટાઈમ છે બધા મિત્રો કે ઘરમાં કોઈ મહેમાન આવ્યા છે કાકી માસી કોઈ કોઈ આવ્યા છે ને બધા ફરવા જાય છે પણ મારો તો ભણવાનો ટાઈમ કવરે છે તો હું જઈ શકું નહીં હા ભણવાને ટાઈમમાં ભણી લો એ પછી લાઈફ ટાઈમ ફરવા જવાનું છે તો આવી રીતે સંયમિત રહીને જે શ્રદ્ધાથી સાવધાન રહીને તત્પર રહીને જ્ઞાન મેળવે છે તે પછી પરમ શાંતિ અચિરેણ ખૂબ ટૂંક સમયમાં મેળવી શકે છે સમજ પડી મિત્રો તો અહીંયા આ શ્લોકને આપણે આજના સમય માટે આ રીતે લાગુ પાડી શકીએ તમે વિદ્યાર્થી છો તો વિદ્યાર્થીઓ આ રીતે જ્ઞાન મેળવી શકે મોટા થઈ જાઓ અને જોબ કરવા જાઓ કોઈ કંપનીમાં કામ કરો તો એમાં પણ તમારે આ જ શ્રદ્ધા તત્પરતા અને સંયમ એ ત્રણ ગુણ જો આપણે કેળવી લઈએ તો કોઈ પણ ક્ષેત્રે આપણે સફળ થઈ જ શકીએ છીએ આ શ્લોકનો આશય આ છે આપણે જ્યારે અર્થ વિસ્તારમાં પણ લખીએ તો તમારી પાસે રેડી મટીરિયલ ઘણું હશે તમે એનો પણ ઉપયોગ કરી શકો છો જાતે સમજીને આપણે જે કર્યું તેનો પણ તમે તમારા લખાણમાં ઉપયોગ કરી શકો છો ઘણું બધું આમાંથી સમજી શકાય છે તો આગળ જઈએ હવે પાંચમો શ્લોક પાંચમો જે શ્લોક છે તે સાતમા અધ્યાયના 16મો શ્લોક છે ચતુર્વિભા ભજંતિ માં જનામા સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુર અર્થાથી જ્ઞાની ચ ભરતર્ષભ સાતમા અધ્યાયના 16મા શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે હે ભરતર્ષભ હે ભરત વંશના શ્રેષ્ઠ અર્જુન ચતુર્વિધા ચાર
अनुवाद आपने फरी बोलिए। हे भरत वंश ना श्रेष्ठ अर्जुन, चार प्रकार ना पुण्यशाली लोगों मने खजे छे, दुखी, जिज्ञासु, अर्थनी जरूरत वाला अर्थात जन धननी जरूरत वाला अने ज्ञानी। बस आटलू ज आपने आना अनुवाद में लखवानुं छे, पण आमांथी समझवानुं तो घणुं बधुं छे। ईश्वर क्यारे लांच लेता नथी। जो भगवान ने आपणे एम कहीए के भगवान गरीबोने लाडो जमाडीश तो मारुं आटलुं काम करी दे छे, मारा छोकराने 90% आपी दे छे बोर्डमां, तो ए तो लांच लीधी कहेवाय ने? तो कर्म ने फळनो सिद्धांत खोटो पड़ी जाय। એના છોકરાને 90% લાવવા માટે મહેનત કરવી પડે, તો એ કર્મ કરે તો જ એને 90% ફળ મળવાનું છે। તો પછી ભગવાન પેલા લાડુ જમાડે બધાને અને પછી 90% આપી દે તો એ તો થોડું ચાલે, તો પછી ગીતાનો સિદ્ધાંત જ ખોટો પડે છે। માટે આવું કંઈ હોતું નથી। નવી પેઢીના નવા બાળકોને હું એટલું ચોક્કસ કહું કે આ બધામાં આપણે પડવાનું નહીં। શુદ્ધ ભક્તિ કરો, નિર્મળ ભક્તિ કરો અને ગીતાના સિદ્ધાંતને સમજીને જીવન જીવો, સફળતા તમારી પાસે ચોક્કસ આવશે। તો આગળ જઈએ આપણે। આગળ છઠ્ઠા શ્લોકમાં 12મા અધ્યાયનો 15મો શ્લોક છે। યસ્માન્નો દ્વિજ તે લોકો, લોકાન્નો દ્વિજ તે ચિન્ય, હર્ષ વર્ષ ભયો દ્વેગે, મુક્તો યહ સચ મે પ્રિય। મે પ્રિય, મને કોણ પ્રિય છે? ઈશ્વર કહે છે, ભગવાન કહે છે, શ્રી કૃષ્ણ કહે છે કે મે પ્રિય, મને પ્રિય કોણ છે? તો આ કોણ? યસ્માન્નો દ્વિજ તે લોકો, યસ્માન જેનાથી, દ્વિજ તે લોકો જેનાથી લોકો ઉદ્વેગ પામતા નથી, જે લોકોને બહુ ઉદ્વેગ પમાડતો નથી, દુઃખ આપતો નથી। લોકાનો દ્વિજ તે છે અને જે લોકો દ્વારા ઉદ્વેગ પામતો નથી। પેલું ભગવાન બુદ્ધની પેલી વાત ખબર છે ને, ભગવાન બુદ્ધના કાનમાં કોઈ ગયા સાંભળતા નહોતા, કોઈક આવ્યું, ભગવાન બુદ્ધ તપ કરવા બેઠેલા હતા અને કોઈક આવ્યું અને એમણે કંઈ સાંભળ્યું નહીં અને આ ખબર ના પડી કે આ બેઠા બેઠા શું કરતા હશે। જે સામેનો કોઈ વ્યક્તિ આવ્યો સામાન્ય, એને ખબર નહીં કે ભગવાન બુદ્ધ તપ કરવા બેઠા છે, એણે કાનમાં પેલા સળીઓ નાખીને બધું જ કર્યું, ને ગાળો બોલીને બધું કર્યું, પણ ભગવાન બુદ્ધ તો એવા ને એવા કે, કારણ કે એનું કામ કરે છે, હું મારું કામ કરું છું, એનું ને મારું સ્તર લેવલ કંઈ એક નથી। એટલે જેનાથી લોકો ઉદ્વેગ પામતા નથી અને જે લોકોથી ઉદ્વેગ પામતો નથી, જે લોકો મને કંઈ કંઈ દુઃખી કરવાની કોશિશ કરે, પણ દુઃખી થવું કે સુખી થવું મારે એ માત્ર મારા જ હાથમાં છે, કોઈ મને મારા સિવાય સુખી કે દુઃખી કરી શકે નહીં। અર્થાત કે જે લોકોથી લોકો જેનાથી ઉદ્વેગ પામતા નથી અને જે લોકોથી ઉદ્વેગ પામતો નથી, હર્ષ અને અહર્ષ, હર્ષ માની આનંદ, અહર્ષ મને દુઃખ, ભય અને ઉદ્વેગ, ભય અને ઉદ્વેગમાં મુક્તો જે એનાથી મુક્ત છે, આનંદ, શોક, ભય, ઉદ્વેગ આ બધાથી યહ મુક્તો જે મુક્ત છે, સચ મે પ્રિય, સ તે મે પ્રિય મને પ્રિય છે। તો ખૂબ જ સમતા ભર્યું રહેવાનું અહીં સૂચવાયું છે। તો અહીંયા ઈશ્વરને પ્રિય કોણ છે? ઈશ્વરે સ્વયં કહ્યું છે, જે લોકોને દુઃખ આપતો નથી, જે લોકોથી દુઃખ પામતો નથી, જે હર્ષ અહર્ષ ભય અને ઉદ્વેગથી મુક્ત છે તે મને પ્રિય છે। ઓકે, આગળ છેલ્લો શ્લોક જોઈએ આપણે, સાતમો। અને સાતમો શ્લોક જે છે તે 18મા શ્લોક અધ્યાયના 30મો શ્લોક છે। એમાં શું કહે છે? પ્રવૃત્તિ ચ નિવૃત્તિ ચ કાર્ય અકાર્ય ભયં ભરે, બંધન મોક્ષં ચ યોવેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી। સાત્વિક બુદ્ધિ કઈ છે તે અહીં સૂચવાયું છે। હવે આ સાત્વિક શું છે? દરેક સૃષ્ટિના આ દરેક પદાર્થના ત્રણ ગુણો સૂચવવામાં આવ્યા છે, સાત્વિક, રાજસિક અને તામસિક। સાત્વિક કોને કહીશું? કે જે હું જો સાત્વિક ગુણ ધરાવું છું તો કોઈ મારું ખરાબ કરે છે પણ
पड़ी। तो आ थया अपना गीताना श्लोक, खूब सरस समझवा जेवा छे। एक एक श्लोक ना अनुवाद तो बहुत सहज छे, शब्दों ना अर्थ आपने जोई लेवाना छे बधा ज। आ सिवाय संस्कृत ना सवाल ना जवाब, आ बधा व्याकरण ना सवालो, आ बधुं आपणे लखवानुं छे। અને અર્થ વિસ્તાર આ ત્રણેય શ્લોકનો આપણે નોટબુકમાં લખવાનો રહેશે, જે પરીક્ષામાં પણ, બોર્ડની પરીક્ષામાં પણ આમાંથી જ આવશે। આ સિવાય નાના સવાલો, વ્યાકરણના સવાલો, અનુવાદ, શ્લોક પૂર્તિ પણ કરવાની છે। આ બે, આ બંને શ્લોકને આપણે મોઢે પણ કરવાના છે। શ્લોક પૂર્તિના જે શ્લોક છે એને આપણે બોલીએ અમુક લયમાં તો ચોક્કસ આપણને ઝડપથી મૂળે થઈ જાય છે, એ રીત પણ હું તમને બતાવી લઉં। તો પહેલા હું બોલીશ, તમારે સાંભળવાનું છે અને પછી રિપીટ કરી કરીને મારી સાથે બોલજો, તો ખબર પડી જશે, બરાબર સમજાઈ જશે। પહેલો શ્લોક છે, જાતસ્થિતિ ધ્રુવ મૃત્યુ અને યસ્માનનો દ્વિજતે, એ આપણે જોઈએ। Okay।